ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું મિહિર વ્યાસ. આજે આપણે ચાલક છે સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર 4 ઉખાણા. એ ઉખાણાનો અભ્યાસ કરવાનો છે. તો તમે તમારું ભાફેલો પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 63 ઉપર ધ્યાન આપો. તો સૌથી પહેલા આપણે પહેલું પણ અહીંયા લખ્યું છે, આપણે જોઈએ કે એક પશુ જે વિકળદાસ વનવગડામાં રહેતું, શરીર સુવાળો મોટા કાન ઘાડીમાંથી જોતું. બહુ કોણ એક પશુ જે વિકળદાસ ખુદરે વનવગડામાં રહેતું, શરીર સુવાળો કરી એકદમ સુવાળો કોમળ મોટા મોટા કાન ઝાડીમાંથી જોતું. આ જંગલની ઝાડીઓમાંથી જોતો એનો જવાબ આવે સસલું. તમારી બુકમાં પણ આપેલું છે. હવે આપણે બીજું જોવાનું છે. એવું કોણ કે માં ધોઈને બચ્ચા કાળા, માં મરે ને બચ્ચા વાળા. તો આવો એટલે ઈલાયચી. ઈલાયચી કે માં ધોઈને બચ્ચા કાળા, અંદરના જેને ગાળવાય કાળવાય, માં મરે ને બચ્ચા વાળા લાગે. એના ઉપરથી આપણે પોતા ઉપર નાખીએ એટલે બચ્ચા આપણે વાળા લાગે એટલે ઈલાયચી. તો સેકન્ડ આપણે જોયું નોટ ડાઉન વિદ્યાર્થી મિત્રો, યો નોટબુક. કે એક પશુ જે વિકળદાસ વનવગડામાં રહેતું, શરીર સુવાળો મોટા કાન ઝાડીમાંથી જોતું. વસસ્તો માં ગુણીને બચ્ચા કાળા, માં મરેને બચ્ચા વાળા. ઈલાયચી કે માં ધોળી એટલે ઈલાયચીની ઉપરના મોઢા ધોળા હોય, અંદરના એના બી કાળા હોય. માં મરે એટલે બચ્ચા વાળા. ઉપરનો આપણે કોટા કાઢી નાખીએ તો અંદરથી જે દાણા નીકળે છે એ એના બચ્ચા એટલે ઈલાયચીના દાણા. તો એની પછીનું આપણે જોઈએ ઉડતો જાઓ દૂર ગગનમાં બાળક જોતા જવાબ
તો આ મકર સંક્રાંતિમાં પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, હેપી મકર સંક્રાંતિ.
સદાય આપણી સંગે રહે મિત્ર આપણો
આપણી માં માય નહીં,
ઉનાળામાં કેરી ખાધી, ઉનાળામાં પહેલાં નોટ ડાઉન કરી લેવા, ફિફ્થ એન્ડ સિક્સ્થ. આપણે ફરતી તો નારી કાળી ધોરી પહેરે સાડી, ચોમાસામાં રાતે વાલી, આપે જો તો સૌને પાણી વાલી, કાળી કાળી મેશ ભાઈ અંબા ડાળે બોલે, ઉનાળામાં કેરી ખાધી મીઠા ટવકે બોલે, તો કોઈ તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્ક લખવાનું છે. હવે તો હોમવર્ક ની અંદર ઉત્તરાયણ છે, તો તમને બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. સાવધાન રહીને રાશિમાં ચડજો, પતંગ ચગાવજો, ધ્યાન રાખજો. ક્યાંય પણ રાશિમાંથી દોરા લેવા, પતંગ લેવા ક્યાંય પણ જતા નહીં. ખૂબ જ સાવધાનીથી પતંગ ચગાવજો, માસ્ક પહેરશો અને તમે સુરક્ષિત રહેશો. અસ્તુ, નેક્સ્ટ પીરિયડમાં મળીશું. નોટ ડાઉન ધીસ હોમવર્ક.